पूर्व एमसी कमिश्नर पर भाजपना नेताओं द्वारा ट्वीट करवामां आवी रह्युं छे। पंकज शुक्ला और देवसिंह चौहाणे विजय नेहरा पर आक्षेप कर्या छे। विजय नेहरा पोताना प्रचार में रचा पचा रहता हता तेवुं ट्वीट पंकज शुक्लाए कर्युं छे। अमदावाद में 8 लाख केस थवाना भ्रामक आंकड़ा आपवामां आव्या विजय नेहरा द्वारा तेवुं पण पंकज शुक्लाए कह्युं। विजय नेहराए लोकोमां डर उभो कर्यो छे। अमदावाद ने भगवान भरोसे छोड़ी दीधुं तेवुं ट्वीट करवामां आव्युं छे। विजय नेहरा पोते क्वारंटाइन थई गया हता, पोताना ज प्रचार में रचा पचा रहता हता तेवुं कहेवामां आव्युं। आ तरफ देवसिंह चौहान द्वारा पण आज प्रकारनुं निवेदन सामे आवी रह्युं छे। विजय नेहरा पोताना प्रचार में रचा पचा रहता हता, अमदावादने भगवान भरोसे छोड़ी देवामां आव्युं हतुं। तो सवाल आखरे उभा थई रह्या छे कि शुं सरकार पोतानी निष्फळता छुपाववा माटे विजय नेहराने टार्गेट करी रही छे? शुं कमिश्नर बदलाया बाद टेस्टिंग खरेखर वध्या छे के केम? सरकारे टेस्ट पर अंकुश लादी दीधो छे त्यारे आटली मोटी संख्यामां टेस्ट केवी रीते थई शके? एमसी हालमां 11,000 टेस्ट करवानो दावो करे छे, ते आखरे केटलुं साचुं छे? सवालो अनेक उभा थई रह्या छे। जो खानगी लेबमां टेस्ट नथी थई रह्या तो शुं सरकारी लेबना आटला टेस्ट थवा शक्य छे? तो विजय नेहराने लईने जे रीते ट्वीट करवामां आवी रह्युं छे, राजकारण तो गरमाई रह्युं छे तेवुं स्पष्ट लागी रह्युं छे। आ तरफ पंकज शुक्ला विजय नेहराने लईने ट्वीट करी रह्या छे। पोताना ज प्रचारमां नेहरा रचा पचा रहता हता तेवुं कहेवामां आवी रह्युं छे। तो देवसिंह चौहाणे पण आक्षेप कर्या छे। કોઈ એક જ જણ બોલજો, બધા બોલશે ને તો પછી કસાનું કોઈને નહીં સંભળાય। આપણે સૌ જાણીએ છીએ તે રીતે ખેડૂતો માટેની દરકાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હર હંમેશ કરવામાં આવી છે, એમની ચિંતા કરવામાં આવી છે। આ વખતે કોરોનાના જે સંક્રમણ થયું છે અને કોરોનાની જે મહામારી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ભારત દેશ ઝઝૂમી રહ્યો છે, ગુજરાત રાજ્ય બી ઝઝૂમી રહ્યું છે અને એમાં અમદાવાદ અત્યારે જે નાજુક પરિસ્થિતિ પરથી પસાર થઈ રહ્યું છે, તેવા વખતોમાં પણ ખેડૂતની ચિંતા કરીને નગરજનોને સારામાં સારી કેરી મળી શકે તેવી ચિંતા કરીને આ વખતે અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડમાં આ કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। 100 જેટલા ખેડૂતોને આમાં સમાઈ શકાય તે રીતની વ્યવસ્થા સંપૂર્ણ રીતે કરવામાં આવી છે। કોરોનાના તમામ નીતિ નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું છે, એ લોકોને ડિસ્ટન્સમાં એમના સ્ટોલ કરવા દેવામાં આવ્યા છે। અત્યારે 60% જેટલા ખેડૂતો આવી ગયા છે, હજુ આવનાર દિવસમાં બાકીના ખેડૂતો આવી જવાથી તે પૂરેપૂરી જગ્યા ભરાઈ જશે। એક જ કન્સેપ્ટ છે કે આ ખેડૂતોને એવી ચિંતા હતી, અત્યારે મારી વિઝિટ દરમિયાન મને એમના તરફથી જાણવા મળ્યું કે એમને એવું હતું કે આ કોરોના કારણે અમારા ધંધાનું શું થશે, પણ એમણે કીધું કે અમને જે રીતે અત્યારે અહીંયા બોલાવીને આ સ્ટોલ ચાલુ કરવા દેવામાં આવ્યા છે એના માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। અને એની સાથે સાથે મારા અમદાવાદના નગરજનોને કેરીની આ સિઝનમાં સારી કેરીથી બાકાત ન રહેવું પડે તેના માટે થઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે બે કન્સેપ્ટ ક્લિયર છે કે નગરજનોને સારી ઓર્ગેનિક કેરી મળે અને કોઈ ડબલિંગ વસ્તુથી કે બીજી કોઈ વસ્તુથી તે લોકોને કોઈ તકલીફ ના પડે, સારામાં સારી કેરી ખેડૂત પાસેથી ડાયરેક્ટ અહીંયા આગળ એમને મળી શકશે અને ખેડૂતોને એમનો પોતાનો ધંધો રોજગાર પણ સારી રીતે મળી રહે તેવી વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। બીજી કોઈ જ બાઈટ હું અત્યારે આપવા માંગતી નથી, હું મેંગો ફેસ્ટિવલ માટે આવી છું, કશું જ બીજું કશું, હા કોરોના સિવાયનું કશું જ નહીં, અત્યારે મેંગો ફેસ્ટિવલનું જે પણ પૂછશો એના માટે તમામ જવાબ હું આપીશ, બધા મારા જ છે, આખું અમદાવાદ મારું છે, સોરી। એડિટર ઈસુદાન ગઢવી પણ જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર। ઈસુદાનજી, પ્રથમ નાગરિક અમદાવાદના મેયર બિજલ પટેલને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો, જે રીતે અત્યારે સમગ્ર મામલો ગરમાઈ રહ્યો છે, વિજય નહેરાને લઈને અનેક સવાલો જ્યારે ઉભા થઈ રહ્યા છે, રાજકારણ ગરમાઈ રહ્યું છે, સવાલ પૂછતા જ તેઓ જે રીતે ભડકી ગયા હતા, અનેક જગ્યાએ તેમની જે ગેરહાજરી દેખાઈ રહી છે, આ પરિસ્થિતિમાં જ્યારે વિજય નહેરા કામ કરી રહ્યા હતા તેને લઈને તેઓ સવાલ ઉઠાવે છે, ઉદઘાટનોમાં હાજરી મેયર આપી શકે છે પરંતુ ઉદ્ધતાઈ તેમની કેવી રીતે ચલાવી શકાય, જવાબદારીમાંથી છટકી રહ્યા છે, જવાબદેહીમાંથી છટકી રહ્યા છે, કેવી રીતે ચાલી આ પ્રકારના મેયરની કામગીરીને લઈને હવે તમે શું કહેશો, તેમની આજે પ્રતિક્રિયા આપવાની પદ્ધતિ હતી તેને લઈને શું કહેશો? બિલકુલ પરલ, જે રીતે આજે મેયર બીજલબેને પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું એના કરતા વધારે એમણે જે રીતે
मीडिया साथ तोछड़ाई भर्यु वर्तन करियु। स्वाभाविक है कि अत्यारे प्रेशर में बधा होय छे अने ते पण प्रेशर में होय। विजय नेहरा ने एमनु नतु बनतु ए लगभग बधा में चर्चा नो विषय हतो। हवे खबर नी हकीकत शुं हती पण अल्टिमेटली मेयर अने कमिश्नर नु नतु बनतु एवी चर्चाए चकडोरे चढ़ियु हतु। एटलू ज नहीं कमिश्नर छे क्यांक पदाधिकारी हाथ तो नहोता पण एक बात हती त्यारे सवाल स्वाभाविक छे कि कदाच विजय नेहरा ने लईने प्रश्न पूछायो होत એટલે સ્થિતિ બિજલબેન માટે પણ એક ગંભીર બન્યું। પરંતુ એમણે કામ કે એટલો અનુભવ હોય મીડિયા સાથેનો બહુ વર્ષોનું, કારણ કે 80-80 વર્ષની ટર્મ સ્વાભાવિક છે કોર્પોરેટ તરીકે રહ્યા હોય, એટલે કઈ રીતે મીડિયાને ટેકલ કરવું એ કદાચ અત્યારે હજી એનો અનુભવ ઓછો હશે કદાચ એવું માની લેવાય। કારણ કે તોછડાઈ કર્યો ને તો બહુ જ તમે જુઓ મોટા મોટા ખજાના નેતાઓ છે ખૂબ સરળતાથી જવાબો આપી નીકળી જતા હોય છે। એટલે મેયર બિજલબેન નું જે આ જે વર્તન છે એ ખરેખર એક મેયર પદ ને શોભાયમાન થાય એવું અત્યારે લાગતું નથી। પરંતુ અલ્ટિમેટલી શું હોય કે ભાજપના ભાજપની સત્તા હોય કમિશનર અહીંયા આપણે અમદાવાદમાં, એટલે સ્વાભાવિક છે 80-80 વર્ષે મેયર બદલતા હોય છે। એટલે એક મહિલાને જયારે આપવાનું હોય ત્યારે બિજલબેન આપવામાં આવ્યું છે। સારી વાત છે, હવે આપણે જોઈએ કે અમદાવાદને કઈ રીતે સારી રીતે કરે છે। કઈ વાત નહીં, જવાબ સારી દીધું તો મીડિયાને એની કોઈ જવાબ નહીં, એની મીડિયાનું કામ છે પૂછવાનું, એમનું કામ છે આન્સર આપવાનું, એમણે નથી આપ્યું સ્વાભાવિક, કઈ વાંધો નહીં, પણ અમદાવાદને બચાવે છે આપણે આશા રાખીએ। ઈસુદાનજી, મીડિયાની જવાબદારી છે સવાલ પૂછું, જે રીતે આપ જણાવી રહ્યા છો અનેક પ્રશ્નો એવા હતા જેનો જવાબ મેયર પાસેથી લેવો અનિવાર્ય હતો, અનેક અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં તેઓની ગેરહાજરી હતી તેને લઈને પણ જ્યારે ભૂતકાળમાં સવાલો પૂછાયા ત્યારે આ જ રીતે તેઓનું વર્તન જોવા મળ્યું હતું। ઉદઘાટન કરવા માટે પહોંચી જવાય છે મેયરથી, પરંતુ જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય છે, જ્યારે કોરોના કાળ અત્યારે ચાલી રહ્યો છે, હોસ્પિટલોમાં પહોંચવાની વાત હોય છે ત્યારે મેયરની ગેરહાજરી હોય છે, અને જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે આ પ્રકારે તોછડાઈ કેવી રીતે ચલાવી લેવાય? જો આ એક પોતાના નેતાની પોતાની ગાગવી ઓળખ હોય છે, સાથે સાથે એ પાર્ટી સરકાર પણ એની જ છે, એટલે સ્વાભાવિક છે કે આ એક તો સરકારે પેલા તો જાહેર કરવું જોઈએ કે તમારે આ લોકડાઉન છે એમાં તમારા ઉદઘાટનો કરવા જરૂરી છે કે નહીં। આ લીલી ઝંડીઓ બતાવવાનો અર્થ શું? ક્યાં કોરોનાને આપણે લાવી રહ્યા છીએ? વારંવાર વીજીવી અપીલ કરી રહ્યો છે કે અત્યારે આ લોકડાઉન શું છે, તમે કોરોનાની મીટિંગ કરો ને, મેયર છો તમે, કોરોનાની મીટિંગ કરો, કોરોનાની અધિકારીઓ સાથે મુલાકાત લો, સિવિલ હોસ્પિટલની મુલાકાત લો, તમે તમે બીએસપી એસટીવીની હોસ્પિટલની મુલાકાત લો, તમે ઉદઘાટનોમાં તમે મેયર ને બધા ફરે છે તો ભાજપ સરકારને વિનંતી છે કે આવું શું કામ આપણે ત્યારે કરીએ છીએ? ભાઈ તમારે જ ઉદઘાટનો કરવાના છે, તમે ઓનલાઈન કરી દેશો તો ચાલી જશે। જયારે વાત આવે છે કામ કરવાની, ત્યારે કામની જવાબ આપવાની વાત આવે છે ત્યારે છટકે છે કે નહીં, કોરોનાનો પ્રશ્ન નહીં પૂછું, મને કેરીનો મેંગોનો પ્રશ્ન પૂછો, એટલે મેંગોના પ્રશ્નો અત્યારે છે આપણે મેંગો માટે આપણે બધા છીએ કે કોરોના માટે લડીએ છીએ? મેંગો તો અમને ખરીદતા આવે છે, વેચતા આવડે છે, નેતાઓ એટલે ભાજપે એક ગાઈડલાઈન બહાર પાડવી પડશે। કોંગ્રેસના નેતાઓને પણ અપીલ કરે છે, તમારી જિલ્લા પંચાયતે આગળ લીલી ઝંડીઓ ન બોલાવતા અને અત્યારે ઉદઘાટન ન કરતા, અત્યારે જનતા માટે કંઈક કરો, તમારે કરવું હતું, આ ઉદઘાટનો કરીને શું તમે બતાવવા માંગો છો? થોડા ભેગા લઈને બિલકુલ સુદાનજી, આપ જોડાયેલા રહેજો। તો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે આપ જોઈ શકો છો કે અમદાવાદના મેયર બિજલ પટેલ મેંગો ફેસ્ટિવલનું ઉદઘાટન કરવા માટે તો પહોંચ, તેઓએ પત્રકારો સાથે વાતચીત પણ કરી, જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે જવાબ આપવાનું ચાલ્યું હતું।